નમસ્કાર મિત્રો, ઓનલી જીકે એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે વનરક્ષકની પરીક્ષામાં ઉપયોગી બને તેવા પર્યાવરણના 50 જેટલા એમસીક્યુ જોઈશું. તો દોસ્તો, વિડીયોને અંત સુધી જોઈજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો દોસ્તો, પહેલો પ્રશ્ન જોઈશું. સૌપ્રથમ ક્લાઇમેટ ચેન્જ નામના અલગ સરકારી વિભાગની રચના ભારતના કયા રાજ્ય દ્વારા કરવામાં આવી હતી? તો સૌપ્રથમ ક્લાઇમેટ ચેન્જ નામના અલગ સરકારી વિભાગની રચના ઓપ્શન બી ગુજરાત રાજ્ય દ્વારા કરવામાં આવી હતી. ચાલો પ્રશ્ન નંબર બે જોઈશું. પારિસ્થિતિકીય પિરામિડનો ખ્યાલ સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે આપેલ હતો? તો જે આ પારિસ્થિતિકીય પિરામિડ છે તેનો ખ્યાલ સૌપ્રથમ ઓપ્શન એ ચાર્લ્સ એલ્ટન દ્વારા આપવામાં આવ્યો હતો. ચાલો પ્રશ્ન નંબર ત્રણ. કયા પ્રકારનું નિવસન તંત્ર પર્યાવરણની કિડની તરીકે ઓળખાય છે? તો એનો જવાબ આવશે ઓપ્શન બી આર્દ્રભૂમિ નિવસન તંત્ર. જે આ આર્દ્રભૂમિ નિવસન તંત્ર છે તે પર્યાવરણની કિડની તરીકે ઓળખાય છે. ચાલો પ્રશ્ન નંબર ચાર. નીચેનામાંથી કયા પ્રકારના જંગલોમાં વૃક્ષોની પ્રજાતિ શાક સૌથી વધુ જોવા મળે છે? જે શાક છે તે ઓપ્શન ડી વિષુવવૃત્તીય ભેજવાળા પાનખર જંગલો હોય છે તેમાં સૌથી વધુ જોવા મળે છે. ચાલો પ્રશ્ન નંબર પાંચ જોઈશું. નીચેના પૈકી કયા પર્યાવરણમાં પરરોહી વિપુલ માત્રામાં જોવા મળે છે? તો એનો જવાબ આવશે ઓપ્શન બી ઉષ્ણકટિબંધીય ભેજવાળા પર્યાવરણમાં. ચાલો પ્રશ્ન નંબર છ જોઈશું. નીચેના પૈકી કયા સ્થળે સવાના જોવા મળતા નથી? તો એનો જવાબ આવશે ઓપ્શન બી મધ્ય એશિયા. મધ્ય એશિયામાં સવાના જોવા મળતા નથી. પ્રશ્ન નંબર સાત. આધુનિક પારિસ્થિતિકી વિજ્ઞાનના પિતા તરીકે કયા વૈજ્ઞાનિક ઓળખાય છે? તો એનો જવાબ આવશે યુજેન પી ઓન્ડમ. પ્રશ્ન નંબર આઠ જોઈશું. નિમ્નોલોજી એટલે શું? તો જે આ નિમ્નોલોજી છે તે ઓપ્શન સી તાજા પાણીના નિવસન તંત્રનો અભ્યાસ, જેને વૈજ્ઞાનિક ભાષામાં નિમ્નોલોજી કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર નવ. ભારતનું પ્રથમ ઈ વેસ્ટ ક્લિનિક કયા સ્થળે શરૂ કરવામાં આવ્યું છે? તો ભારતનું સૌ પ્રથમ ઈ વેસ્ટ ક્લિનિક ઓપ્શન સી ભોપાલમાં શરૂ કરવામાં આવેલું છે, અને ભોપાલ એ મધ્યપ્રદેશની રાજધાની છે. ચાલો પ્રશ્ન નંબર દસ. વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ ઓઝોન દિવસ ઓપ્શન ડી 16 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર અગિયાર. નીચેનામાંથી કયું રાજ્ય ઓર્કિડના ઉત્પાદન માટે યોગ્ય જળવાયુ ધરાવે છે? તો એનો જવાબ આવશે ઓપ્શન ડી અરુણાચલ પ્રદેશ. ચાલો પ્રશ્ન નંબર બાર જોઈશું. નીચેનામાંથી કયા પ્રકારનું બાયોન મોટાભાગે માનવીય પ્રવૃત્તિઓને પરિણામે બદલાઈ રહ્યું છે? તો એનો જવાબ આવશે ઓપ્શન સી સમતિશોષણ પાનખર. પ્રશ્ન નંબર તેર. પારિસ્થિતિકી વિજ્ઞાન શબ્દ સૌપ્રથમ કયા વિજ્ઞાની દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો? તો એનો જવાબ આવશે ઓપ્શન બી એન્સર્ટ હેકલ દ્વારા. ચાલો પ્રશ્ન નંબર ચૌદ જોઈશું. જૈવભારના વજનને શેમાં માપવામાં આવે છે? તો જે જૈવભારનો વજન હોય છે તેને ગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર દ્વારા માપવામાં આવે છે. ચાલો પ્રશ્ન નંબર પંદર જોઈશું. વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ આશરે કેટલા ટકા છે? તો વાતાવરણની અંદર ઓક્સિજનનું પ્રમાણ ઓપ્શન બી 21% જેટલું હોય છે. ચાલો પ્રશ્ન નંબર સોળ જોઈશું. શ્રાવ્ય ધ્વનિ એટલે શું? તો એનો જવાબ આવશે ઓપ્શન એ જે ધ્વનિની આવૃત્તિ 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ વચ્ચે હોય તેને શ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે. ચાલો પ્રશ્ન નંબર સત્તર જોઈશું. ઓઝોન ક્ષરણ માટે નીચેના પૈકી કયો વાયુ જવાબદાર છે? તો ઓઝોન ક્ષરણ માટે ઓપ્શન સી ક્લોરોફ્લોરોકાર્બન વાયુ જવાબદાર છે. ચાલો પ્રશ્ન નંબર અઢાર જોઈશું. ભારતનો કયો પ્રદેશ મેનગ્રુવ સદાબહાર અને પાનમ
सॉरी पानकर जंगलों संयोजन धरावे छे। तो आनो जवाब आवशे ऑप्शन ए अंदमान निकोबार टापुओ। चलो प्रश्न नंबर 19 जोईशुं। કેટલેક વાર બે અલગ અલગ નિવાસસ્થાનમાં રહેલ પ્રજાતિઓની સંખ્યા કરતાં સંક્રમણ ક્ષેત્રમાં પ્રજાતિઓની વસ્તી ગીચતા ઘણી વધારે હોય છે, જેને શું કહેવાય છે? તો મિત્રો તેને ઓપ્શન સી કોર પ્રભાવ કહેવામાં આવે છે। ચાલો પ્રશ્ન નંબર 20। લીલી વનસ્પતિ એ કયા નંબરનું પોષણ સ્તર છે? તો જે લીલી વનસ્પતિ છે તે ઓપ્શન બી પ્રથમ પોષણ સ્તર છે। પ્રશ્ન નંબર 21। મે 2020માં આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે કયો ઝેરી વાયુ લીક થયો હતો? તો આનો જવાબ આવશે ઓપ્શન બી સ્ટાયરીન। જે આ સ્ટાયરીન નામનો જે ઝેરી વાયુ છે તે 2020માં આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં લીક થયો હતો। ચાલો પ્રશ્ન નંબર 22 જોઈશું। મનુષ્ય કેટલા ડેસિબલ સુધીનો અવાજ સાંભળી શકે છે? તો જે મનુષ્ય છે તે ઓપ્શન ડી 0 થી 140 ડેસિબલ સુધીનો અવાજ સાંભળી શકે છે। ચાલો પ્રશ્ન નંબર 23 જોઈશું। લાઇકેન એ કોનું સહજીવન છે? તો જે લાઇકેન છે તે ઓપ્શન ડી અલ્ગી એન ફૂલગીનું સહજીવન છે। ચાલો પ્રશ્ન નંબર 24 જોઈશું। વાલ્ડ એગલ એ નાશ થવાના જોખમે છે, જેનું કારણ નીચે પૈકી કયું હોય શકે? તો જે આ વાલ્ડ એગલ નાશ થવાના જોખમે છે તેનું મુખ્ય કારણ થઈ શકે છે ઓપ્શન બી ઊંચું ટ્રોફીન સ્તર। ચાલો પ્રશ્ન નંબર 25 જોઈશું। નીચેનામાંથી કયો શબ્દ એ બે કે તેથી વધુ નિસંતંત્ર સંક્રમણ ક્ષેત્ર દર્શાવે છે? તો આનો જવાબ આવશે ઓપ્શન એ ઇકોટોન। ચાલો પ્રશ્ન નંબર 26 જોઈશું। વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે? તો વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ ઓપ્શન બી 78% જેટલું છે। પ્રશ્ન નંબર 27। ધુમ્મસની દ્રશ્યતા માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો જે ધુમ્મસ હોય છે તેની દ્રશ્યતા માપવા માટે ઓપ્શન એ ટ્રાન્સપિસોમીટરનો ઉપયોગ થાય છે। ચાલો પ્રશ્ન નંબર 28 જોઈશું। બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડ ધ્વનિ પ્રદૂષણના નિયંત્રણ અંતર્ગત કોમર્શિયલ વાહનોમાં વપરાતા હોર્ન માટે કેટલા ડેસિબલ મહત્તમ મર્યાદા છે? તો આનો જવાબ આવશે ઓપ્શન ડી 125 ડેસિબલ એ મહત્તમ મર્યાદા છે। પ્રશ્ન નંબર 29 જોઈશું। એસિડ વર્ષા માટે કયો વાયુ જવાબદાર છે? તો એસિડ વર્ષા માટે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ જવાબદાર છે। પ્રશ્ન નંબર 30 જોઈશું। મોટાભાગના પ્રાણીઓ લાંબા પગ વનસ્પતિના ઊંડા મૂળ તથા જાડી છાલ ધરાવે છે, આ કયા પ્રકારનું બાયોમ છે? તો એનો જવાબ આવશે ઓપ્શન બી સવાના। પ્રશ્ન નંબર 31 જોઈશું। નીચેનામાંથી કયા આવરણમાં ઋતુઓ અનુભવાતી નથી? તો એનો જવાબ આવશે ઓપ્શન સી સમતાપ આવરણ। સમતાપ આવરણમાં ઋતુ અનુભવાતી નથી। પ્રશ્ન નંબર 32। વાતાવરણનું સૌથી ઠંડુ આવરણ કયું છે? તો વાતાવરણનું સૌથી ઠંડુ આવરણ ઓપ્શન એ મધ્ય આવરણ છે। ચાલો પ્રશ્ન નંબર 33 જોઈશું। રેડિયો પ્રસારણ કયા આવરણને આભારી છે? તો જે રેડિયો પ્રસારણ છે તે ઓપ્શન બી આયનાવરણને આભારી છે। પ્રશ્ન નંબર 34 જોઈશું। કયા આવરણમાં માત્ર ઇલેક્ટ્રોન અને પ્રોટોન જ હોય છે? તો ઓપ્શન બી ચુંબકીય આવરણ હોય છે તેમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન જ હોય છે। પ્રશ્ન નંબર 35। મૃદાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે? તો જે મૃદાવરણ હોય છે તે ઓપ્શન ડી 29% જેટલો પૃથ્વીની સપાટીનો ભાગ રોકે છે। ચાલો પ્રશ્ન નંબર 36 જોઈશું। કયા વડાપ્રધાનના સમયગાળા દરમિયાન
भारत में पर्यावरण वन और जलवायु परिवर्तन मंत्रालय की स्थापना करवामां आवी हती। तो भारत की अंदर पर्यावरण वन और जलवायु परिवर्तन मंत्रालय की स्थापना ऑप्शन सी राजीव गांधी समय में करवामां आवी हती। चलो प्रश्न नंबर 37 जोईशु। नीचेनामांथी कयो शब्द मात्र सजीव द्वारा रोकवामां आवर्त भौतिक जग्या ज नहीं परंतु सजीवों समुदाय तेनी कार्यात्मक भूमिका वर्णन पन करे छे। तो एनो जवाब आवशे ऑप्शन डी इकोलॉजिकल निकेत एटले के नीस। चलो प्रश्न नंबर 38 जोईशु। योग्य जोड़का रचो। तो मित्रों एनो जवाब आवशे पहेलामां क बीजामां अ ત્રીજામાં બ અને ચોથામાં ઈ આ રીતે સાચા જોડકા બની જશે। ચાલો પ્રશ્ન નંબર 39 જોઈશું। અમેરિકા દ્વારા જાપાનના હિરોશિમા ખાતે ફેંકવામાં આવેલ બોમ્બનું નામ શું હતું? તો જે જાપાનના હિરોશિમા અને નાગાસાકીમાં જે બોમ્બ ફેંકવામાં આવ્યા હતા અમેરિકા દ્વારા તેના નામ હતા ઓપ્શન બી લિટલ બોય। ચાલો પ્રશ્ન નંબર 40 જોઈશું। નીચેનામાંથી કયા જોડકા સાચા છે? તો એનો જવાબ આવશે ઓપ્શન ડી 2 અને 3। જે માણસ ચતુર્થક ઉપભોક્તા અને વાઘ તૃતીયક ઉપભોક્તા આ બંને જોડકા સાચા છે। ચાલો પ્રશ્ન નંબર 41 જોઈશું। કયા વર્ષમાં ગુજરાત સરકારે ક્લાઇમેટ ચેન્જ નામના અલગ સરકારી વિભાગની શરૂઆત કરી હતી? તો એનો જવાબ આવશે ઓપ્શન સી વર્ષ 2009માં। વર્ષ 2009માં ગુજરાત સરકારે ક્લાઇમેટ ચેન્જ નામના અલગ સરકારી વિભાગની શરૂઆત કરી હતી। ચાલો પ્રશ્ન નંબર 42 જોઈશું। પરિસ્થિતિકીય કાર્યક્ષમતાનો ખ્યાલ કયા વૈજ્ઞાનિકે રજૂ કરેલ હતો? તો એનો જવાબ આવશે ઓપ્શન સી લિન્ડમેન્ડે। લિન્ડમેન છે તેને રજૂ કર્યો હતો। પ્રશ્ન નંબર 43 સમગ્ર એશિયામાં સૌપ્રથમ બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ એટલે કે સ્વસ્થ દરિયા કિનારો પ્રમાણપત્ર મેળવનાર પ્રથમ બીચ કયો છે? તો એનો જવાબ આવશે ઓપ્શન ડી ચંદ્રભાગા બીચ ઓડિશા, જે ઓડિશા રાજ્યમાં આવેલો છે। પ્રશ્ન નંબર 44 જોઈશું। ઓઝોન આવરણ સમતાપ આવરણમાં કેટલાક કિલોમીટર સુધી ફેલાયેલું હોય છે? તો જે ઓઝોનનું આવરણ છે તે સમતાપ આવરણમાં ઓપ્શન ડી 35 થી 45 કિલોમીટર સુધી ફેલાયેલું હોય છે। પ્રશ્ન નંબર 45 જોઈશું। પરિસર તંત્રની આહારકડીમાં કયા જીવો વિઘટક તરીકે ઓળખાય છે? તો એનો જવાબ આવશે ઓપ્શન ડી ફૂગ તથા બેક્ટેરિયા। પ્રશ્ન નંબર 46 જોઈશું। નીચેનામાંથી કયું અથવા તો કયા પ્રાણી પોલિનેટિંગ એજન્ટ તરીકે કાર્ય કરે છે? પહેલું છે પક્ષી, બીજું છે ચામાચીડિયું, ત્રીજું છે મધમાખી। તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ પૈકી તમામ, એટલે આ બધે બધા પોલિનેટિક એજન્ટ તરીકે કામ કરે છે। પ્રશ્ન નંબર 47 જોઈશું। વિશ્વની કુલ જમીનનો આશરે કેટલા ટકા હિસ્સો રણ પ્રદેશો ધરાવે છે? તો વિશ્વની કુલ જમીનનો આશરે 20% જેટલો હિસ્સો રણ પ્રદેશો ધરાવે છે। ચાલો પ્રશ્ન નંબર 48 જોઈશું। નીચેનામાંથી કયા સૌથી જૂના બાયોમ છે? તો એનો જવાબ આવશે ઓપ્શન સી વિષુવવૃત્તીય વર્ષાવન, એ સૌથી જૂના બાયોમ છે। ચાલો પ્રશ્ન નંબર 49 જોઈશું। વેટલેન્ડ ઇન્ટરનેશનલનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ઓપ્શન એ થાઇલેન્ડ, ઓપ્શન બી સ્પેન, ઓપ્શન સી નેધરલેન્ડ, ઓપ્શન ડી સ્વીડન। તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે। વેટલેન્ડ ઇન્ટરનેશનલનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? થાઇલેન્ડ, સ્પેન, નેધરલેન્ડ કે પછી સ્વીડન? તો મિત્રો જલ્દીથી કોમેન્ટ કરો શું આવે આ પ્રશ્નનો જવાબ। ચાલો પ્રશ્ન નંબર 50 જોઈશું। માછલીઓને જીવિત રહેવા માટે લઘુત્તમ ઓગાળેલું ઓક્સિજન સ્તર કેટલું હોય છે? તો એનો જવાબ આવશે ઓપ્શન સી 3 મિલીગ્રામ પ્રતિ લીટર। તો મિત્રો આ હતા વનરક્ષકની પરીક્ષામાં ઉપયોગી બને તેવા પર્યાવરણના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ MCQ। તો મિત્રો હું આશા રાખું છું કે મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। તો વિડીયોને એક લાઇક કરી દો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે,
ત્યાં જઈ તમે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો। ત્યાં તમને ફોરેસ્ટ ગાર્ડનું મટીરિયલ અને ફોરેસ્ટ ગાર્ડની ક્વિઝમાં પણ તમને પાર્ટિસિપેટ થઈ શકશો। અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને પાસે આપેલું નોટિફિકેશન બટન પણ દબાવી દેજો જેથી કરીને નવો વિડીયો આવે તો તેની અપડેટ તમારા સુધી સૌથી પહેલાં પહોંચી જાય।